છેલ્લા લેક્ચરમાં પ્રકરણ 4માં આપણે બાઇનરી અને ડેસિમલની ચર્ચા કરેલી, જેમાં બાઇનરી નંબરને ડેસિમલમાં અને ડેસિમલ નંબરને બાઇનરી નંબરમાં કેવી રીતે ફેરવવો તે જોયું હતું, અને સાથોસાથ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ અને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ વિશે થોડીક વાત કરેલી. તો આજે ફર્સ્ટ અને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ ડિટેલમાં જોઈએ. તો કે આ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ અને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ એ છે શું? આપણે જે રકમ લખીએ છીએ એ રકમ માઇનસ અને પ્લસ, એટલે કે ધન અને ઋણ બંનેમાં હોય છે. તો ધન સંખ્યાને અને ઋણ સંખ્યાને ખાસ ચિહ્ન સાથે દર્શાવવા માટે કોમ્પ્યુટરમાં અલગ અલગ પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓમાંની એક પદ્ધતિ છે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ અને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ. તમારે કોમ્પ્યુટરમાં માઇનસ કે પ્લસ નિશાની સાથે કોઈ વેલ્યુ સંગ્રહ કરવી હોય તો એ કેવી રીતે સંગ્રહ થાય એના માટેની આ બે મેથડ આજે થોડી જોશું. માનો કે અહીંયા ઉદાહરણ આપ્યા છે પ્લસ 5 અને માઇનસ 5. તો 5નું બાઇનરી છે, આ 5નું બાઇનરી થાય 101. આગળ આપણે જે મેથડ શીખ્યા એ મેથડ પ્રમાણે જો તમે 5નું બાઇનરી ગોતો તો એ 3 બીટનું આવે, 101. હવે આ સંખ્યાને ઋણ કે ધન ચિહ્ન સાથે દર્શાવવી છે. તો અહીંયા એક મેથડ લખેલી છે, માનો કે બાઇનરીમાં પ્લસ હોય તો પ્લસ માટેનો બીટ છે 0 અને માઇનસ ચિહ્ન માટેનો બીટ છે 1. તો પ્લસ 5 દર્શાવવા હોય તો અહીંયા આપણે લખ્યું છે 101. આ જે બાઇનરી છે એની આગળ 0 બીટ ઉમેરીએ તો એ થઈ જાય પ્લસ 5. 0નો મતલબ થાય પ્લસ. અને માઇનસ 5, તો આ જે બાઇનરી છે એ બાઇનરી આગળ આપણે એક એક્સ્ટ્રા ડિજિટ 1 ઉમેરી દઈએ તો એનો અર્થ કોમ્પ્યુટર એવું સમજે કે આ માઇનસ સંખ્યા છે. માઇનસ 5, માઇનસ માટે 1 અને 5 માટે 101 બાઇનરી. તો આવી રીતે પ્લસ સંખ્યા માટે બાઇનરીમાં આગળ 0 ઉમેરવામાં આવે છે અને માઇનસ સંખ્યા માટે બાઇનરીની આગળ 1 ઉમેરવામાં આવે છે. અને આ 0 અને 1 ઉમેરીએ એ મેથડને કહેવાય સાઇન મેગ્નિટ્યુડ મેથડ. આ તમારી ધન અને ઋણ સંખ્યાને દર્શાવવા માટેની એક મેથડ છે. આવી જ એક બીજી મેથડ છે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ અને ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. તો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટની આપણે વાત કરેલી. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં આપણે એવો નિયમ જોયો હતો કે જે બાઇનરી અંક હોય એ બાઇનરી અંકમાં 0ને 1માં ફેરવો અને 1ને 0માં રૂપાંતર કરો એટલે તમને ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મળે. અહીંયા ઉદાહરણ લખીએ, માનો કે આપણે 101 આ બાઇનરી છે, આ બાઇનરીનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ગોતવું હોય તો શું કરવાનું? તો કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ગોતવા માટે 1નું 0 કરવાનું અને 0નું 1 કરવાનું, 0 0. તો આ આપણને મળી ગયું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. સેકન્ડ કોમ્પ્લિમેન્ટની વાત કરીએ તો કે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ માટે તો કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ગોતી તે મળેલી કિંમતમાં 1 ઉમેરવાથી સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મળે. એટલે કે આપણે જ્યાં ઉપર ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મળ્યું હોય કોઈ અંકનું એ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં પ્લસ 1 કરીએ એટલે આપણને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મળે. પણ આ ઉમેરો જે કિંમતનો કરવાનો છે એ બાઇનરી સરવાળાને ધ્યાનમાં રાખીને કરવાનો છે. માનો કે આપણને એવું થાય કે અહીંયા 1011 એનું સેકન્ડ કોમ્પ્લિમેન્ટ ગોતવાનું છે. તો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ તો આપણી પાસે છે જ તે. આ જે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ આવ્યું 0100, એમાં 1નો ઉમેરો કરવાનો સેકન્ડ કોમ્પ્લિમેન્ટ ગોતવા માટે. તો કે 011, 0નો 0, અહીંયા નીચે સંખ્યા નથી, 1નો 1, અહીંયા 0નો 0. તો આ થયો બાઇનરી સરવાળો. પણ બાઇનરી સરવાળામાં આપણને તકલીફ ક્યાં પડે? જો કોઈ બાઇનરી નંબર આવો આવી ગયો હોય 1
અને એમાં આપણે 1 ઉમેરવો છે અને આપણે જ્યારે સરવાળો કરીએ તો આપણે અહીંયા શું કરીએ 1 પ્લસ 1 2 કરી નાખીએ અહીંયા 0 ના 0 1 ના 1 1 ના 1 તો આ આપણને સરવાળો મળ્યો એ ખોટો છે કારણ કે બાઇનરી અંકમાં આ 2 આવતા નથી તો હવે બાઇનરી સરવાળો કરતા પહેલા આપણને આવડવું જોઈએ બાઇનરી સરવાળાના નિયમ ખબર હોવા જોઈએ તો આપણને સાચું સેકન્ડ કોમ્પ્લીમેન્ટ મળે તો ચાલો એના નિયમ જોઈએ તો કે બાઇનરી સરવાળા કરવા માટેના મેં એક અહીંયા ટેબલ બનાવ્યું છે એના નિયમ લખેલા છે બાઇનરીમાં બે અંક હોય 0 અને 1 અને આ 0 અને 1 ના કોમ્બિનેશન બનાવીએ તો આ નીચે જોવા મળે એ ચાર કોમ્બિનેશન તમને મળે 0 પ્લસ 0 0 પ્લસ 1 1 પ્લસ 0 1 પ્લસ 1 હવે 0 ને 0 હારે તમે સરવાળો કરો તો જવાબ આવે 0 એ સાદું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરીએ એમ જ છે 0 1 કરો તો પણ આપણને મળે 1 આ પણ આપણે સરવાળો કરતા આવડે સાદો એવો જ છે 1 પ્લસ 0 હોય તો પણ આપણને મળે જવાબ 1 તફાવત ક્યાં આવે તો કે 1 પ્લસ 1 આવ્યું હોય ત્યાં આપણને મૂંઝવણ ઊભી થાય કારણ કે 1 પ્લસ 1 તો આપણે તો આપણી લેંગ્વેજમાં એને 2 જ કરીએ પણ બાઇનરીમાં 1 પ્લસ 1 0 થાય અને અહીંયા એક કેરી જનરેટ થાય એ કેરી 1 તરીકે જનરેટ થાય આ 1 કેરી સરવાળામાં કેવી રીતે ક્યાં ઉપયોગમાં આવે એ આપણે જોઈએ માનો કે આપણે એક ઉદાહરણ લઈએ સરવાળો કરવા માટે 1 0 1 અને એમાં આપણે 0 1 નો સરવાળો કરાવવો છે તો આ સરવાળો કહેવાય બાઇનરી સરવાળો આપણો ડેસિમલનો સરવાળો નથી તો આ બાઇનરી સરવાળો કરવા માટે આપણે આ નિયમનો ઉપયોગ કરવાનો અહીંયા જો નિયમ જોઈએ 1 1 તો કે 0 અને કેરી 1 1 1 0 થયું પછી કેરી 1 એટલે કે અહીંયા ઉપર કેરી 1 લખવાની જેમ આપણે આગળ રકમ લખીએ ને જે કેલ્ક્યુલેશનમાં આવી રીતે જ પછી આ બે બીટને ધ્યાનમાં લેવાના જવાબ માટે 1 0 તો કે જવાબ આવે આપણને અહીંયા 1 અને આ 1 અને આ 0ને ધ્યાનમાં લેવાનું કે 1 0 તો કે 1 0 પાછું શું હતું 1 જ હતું તો અહીંયા જવાબ આવે 1 અહીંયા કોઈ નીચે સંખ્યા નથી કે આગળ કોઈ કેરી નથી એટલે અહીંયા આવે 1 ના 1 તો આ આપણને મળ્યું બાઇનરી સરવાળા માટેનો જવાબ ખબર પડી તો ચાલો હવે આપણે આપણું સેકન્ડ કોમ્પ્લિમેન્ટ કેવી રીતે ગોતવાનું એ જોઈએ માનો કે અહીંયા તમને એક રકમ આપું છું 1 0 1 0 આ જે રકમ છે બાઇનરી એનું તમારે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ શોધવાનું છે એટલે કે આ રકમને આપણે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ તરીકે દર્શાવી છે કોમ્પ્યુટરમાં તો કેવી રીતે સ્ટોર થાય તો પહેલું સ્ટેપ તો કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ગોતવાનું આ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ગોતો ત્યારે શું કરવાનું તો કે 0 નું 1 અને 1 નું 0 0 1 0 1 જો તો આવું થાય પછી સેકન્ડ સ્ટેપ તો કે આ જે રકમ મળી છે એમાં પ્લસ 1 કરવાના પ્લસ 1 કરીએ એટલે આ ઉપર જે આપણા નિયમો છે આ નિયમોને યાદ રાખવાના તો કે 1 પ્લસ 1 એટલે શું થશે અહીંયા 0 થાય કેરી આવે 1 વળી પાછા આ બે બીટને ધ્યાનમાં લ્યો 1 પ્લસ 0 તો 1 પ્લસ 0 શું હતું 1 હતું હા હતું તો ચાલો અહીંયા પાછા આવી જઈએ 1 0 1 અહીંયા નીચે કોઈ રકમ નથી એટલે 1 એઝ ઇટ ઇઝ અહીંયા 0 છે એ એઝ ઇટ ઇઝ બરાબર સોરી 0 તો આ આપણને 0 1 1 0 મળ્યું આ થયો આપણો જવાબ શેનો જવાબ તો કે આપણને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મળ્યું તો આવી રીતે કોમ્પ્યુટરમાં માઇનસ અને પ્લસની નિશાની સાથે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ અને સાઇન મેગ્નેટિક મેથડમાં માહિતીનો સંગ્રહ થાય હવે બીજી વાત કરીએ તો કે આપણે તો અત્યારે અંકની વાત કરી અંક સિવાય આલ્ફાબેટ એટલે કે તમારી ABCD અથવા તો કોમ્પ્યુટરમાં આપણે આવા સ્પેશિયલ ચિહ્ન પણ લખીએ છીએ બરાબર ગ્રેટર ધેન લેસ ધેન તો આ જે અક્ષરો છે આ અક્ષરોનો સંગ્રહ કોમ્પ્યુટરમાં કેવી રીતે થાય તો
तो के कॉम्प्यूटर में आस्की यूनिकोड बराबर आवा अलग अलग नंबर सीस्टमना टेबल है जेमा तमारा कीबोर्ड है ए कीबोर्ड पर जेटली पण रकमो है जेटली पण की है ए बी सी डी की है 1 2 3 4 आल्फाबेट है आवा स्पेशल चिन्ह माटेनी की है तो आ बधीज की माटे एक डेसिमल नंबर प्रोवाइड करवामां आव्यो छे। एना माटेनुं एक उदाहरण तमने कहूँ तो कैपिटल ए छे कीबोर्ड माथी आपणे कैपिटल ए प्रिंट करिए तो एनो आस्की नंबर छे 65। तो आ 65 जे नंबर छे तो आ 65 नंबर डेसिमल छे। हवे आपणे डेसिमलनो बाइनरी कन्वर्जन तो शीख्या हता तो ए डेसिमल नंबर बाइनरीमां कन्वर्ट थई अने कॉम्प्यूटरमां स्टोर थाय तो आपणे लखीए कैपिटल ए। कैपिटल ए कॉम्प्यूटर में आस्की नंबर प्रमाण समझे 65 अने आ 65 नू बाइनरी में कन्वर्जन थई अने स्टोर थाय। ज्यारे आपणे बीजे दिवसे ए फाइल ओपन करिए त्यारे ए स्टोर थयेलो बाइनरी नंबर केमा कन्वर्ट थाय तो के बाइनरी टू डेसिमल में कन्वर्ट थाय अने डेसिमल ने इक्विवेलेंट आपणे जे स्टोर कर्यो होय ए आल्फाबेट तमने त्यां बतावे। અને આવી રીતે ચિત્રનું પણ બાઇનરી 0 અને 1 ફોર્મમાં જ સંગ્રહ થાય છે એની માટેની અલગ અલગ પ્રોગ્રામ્સ અલગ અલગ મેથડો હોય છે। તો આ હતું તમારું ચેપ્ટર 4 કે જેમાં આપણે જોયું મેમરીની સંગ્રહ ક્ષમતા અને કોમ્પ્યુટરની મેમરીમાં માહિતી કેવી રીતે સંગ્રહાય તેના વિશેની વાત કરી। હવે પછીના લેક્ચરમાં આપણે આગળનું ચેપ્ટર 1 નવું શરૂ કરીશું અને